गुड मॉर्निंग विद्यार्थी मित्रों, MB स्कूलमांथी हूँ निशा डामोर। आजे आपणे धोरण 8 विषय गणितमां प्रकरण 1 समय संख्याओमां स्वाध्याय 1.1 अभ्यास करीशुं, जेनो प्रथम प्रश्न छे योग्य गुणधर्मनो उपयोग करी किंमत शोधो, जेमां पहेलो दाखलो छे -2/3 + 5/5 - 3/5 - 1/6। पदों ने व्यवस्थित क्रम में गोठवीशो, बराबर -2/3 × 3/5 - 3/5 × 1/6 + 5/5 बराबर 3/5 - 1/6 + 5/5 = -4 - 1/6 + 5/5 3 × 2 = 6 અને 5/5 ઉડી જશે, તેથી વધશે -1/5 બંનેના છેદ સરખા છે તેથી સરવાળો થશે -1 + 5/2 માટે 4/2, 2 × 2 = 4 માટે જવાબ આવશે 2। બીજો દાખલો, -2/5 - -3/7 - 1/6 - 3/5 + 1/4 - 2/5। પદોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવતા 2/5 - -3/7 - 1/4 3 × 2 = 6 અને 2 × 2 = 4 માટે -1/4 + 1/4 × 2/5। ક્રમના ગુણધર્મ પ્રમાણે 2/5 - -3/7 - 1/4 - 2/5 - 1/4। હવે વિભાજનના ગુણધર્મ પ્રમાણે 2/5 - -3/7 - 1/4 - 1/4 7 અને 14 નો લસાઅ 14 થશે માટે બરાબર 2/5 - -6 + 1/14 - 1/4 હવે છેદ ઉડાડતા 7 × 2 = 14 અને 5/5 ઉડી જશે માટે વધશે -1/7 - -1/4 બંનેનો ચોકડી ગુણાકાર થશે માટે -4 - 7/28 - 4 - 7 = -11/28। ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યાઓ લખો, જેમાં પ્રથમ છે 2/8, તો તેની વિરોધી સંખ્યા થશે -2/8. બીજી સંખ્યા છે -5/9, તેની વિરોધી સંખ્યા થશે 5/9. ત્રીજી સંખ્યા -6/-5, તેની વિરોધી સંખ્યા થશે -6/5. ચોથી સંખ્યા 2/-9, તેની વિરોધી સંખ્યા થશે 2/9. પાંચમી સંખ્યા છે 19/-6, તો વિરોધી સંખ્યા થશે 19/6. ત્યારબાદ પ્રશ્ન 3, ચકાસણી કરો -x = x। હવે x = 11/15 લેતા ચકાસીએ કે -x = x થાય છે કે નહીં।
માટે માઇનસ એક્સ બરાબર માઇનસ અગિયાર પંદરાંશ માઇનસ માઇનસ એક્સ બરાબર માઇનસ માઇનસ અગિયાર પંદરાંશ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે માટે અગિયાર પંદરાંશ જેના બરાબર એક્સ લઈશું માટે સાબિત થાય છે કે માઇનસ માઇનસ એક્સ બરાબર પ્લસ એક્સ. બીજી રકમ દ્વારા ચકાસીએ. એક્સ બરાબર માઇનસ તેર છેદમાં સત્તર માઇનસ એક્સ બરાબર માઇનસ માઇનસ તેર છેદમાં સત્તર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે માટે તેર છેદમાં સત્તર. હવે માઇનસ માઇનસ એક્સ બરાબર માઇનસ તેર છેદમાં સત્તર, જેથી માઇનસ તેર છેદમાં સત્તર જેના બરાબર આપણે લઈશું એક્સ માટે સાબિત થાય છે કે માઇનસ માઇનસ એક્સ બરાબર પ્લસ એક્સ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો. તો માઇનસ તેરનો વ્યસ્ત થશે માઇનસ એક તેરાંશ, બીજી સંખ્યા છે માઇનસ તેર છેદમાં ઓગણીસ, તો તેનો વ્યસ્ત થશે માઇનસ ઓગણીસ છેદમાં તેર, ત્રીજી સંખ્યા છે એક પંચમાંશ, તો તેનો વ્યસ્ત થશે પાંચ, ચોથી સંખ્યા માઇનસ પાંચ અષ્ટમાંશ ગુણ્યા માઇનસ ત્રણ સપ્તમાંશ. હવે ઉપરની બે સંખ્યાઓનો ગુણાકાર કરીશું અને છેદની બે સંખ્યાઓનો ગુણાકાર કરીશું, તો માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ છેદમાં આઠ ગુણ્યા સાત, જેથી જવાબ આવશે પંદર છેદમાં છપ્પન. હવે તેનો વ્યસ્ત થશે છપ્પન છેદમાં પંદર. પાંચમી રકમ છે માઇનસ એક ગુણ્યા માઇનસ બે પંચમાંશ, ઉપરના અંશનો ગુણાકાર અને નીચેના છેદની સંખ્યાઓનો ગુણાકાર કરીશું, તો માઇનસ એક ગુણ્યા માઇનસ બે છેદમાં પાંચ, જેથી માઇનસ માઇનસ પ્લસ થશે, જેથી બે પંચમાંશ અને બે પંચમાંશનો વ્યસ્ત થશે પાંચ દ્વિતીયાંશ. પાંચ છેલ્લી સંખ્યા છે માઇનસ એક, તો માઇનસ એકનો વ્યસ્ત માઇનસ એક જ થાય. ત્યારબાદ પ્રશ્ન પાંચ, નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મો ઉપયોગ થયેલ છે તે જણાવો, જેમાં પ્રથમ છે માઇનસ ચાર પંચમાંશ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા માઇનસ ચાર પંચમાંશ બરાબર માઇનસ ચાર પંચમાંશ. તો આ ક્રિયામાં એક એ ગુણાકાર માટે એકમ ઘટક છે તેમ કહી શકાય. ત્યારબાદ બીજી રકમ છે માઇનસ તેર છેદમાં સત્તર ગુણ્યા માઇનસ બે સપ્તમાંશ બરાબર માઇનસ બે સપ્તમાંશ ગુણ્યા માઇનસ તેર છેદમાં સત્તર. તો આ ક્રિયામાં ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ છે તેમ દર્શાવે છે. ત્રીજું માઇનસ ઓગણીસ છેદમાં ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ છેદમાં માઇનસ ઓગણીસ બરાબર એક. તો આ ક્રિયામાં ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે તેમ દર્શાવે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સંખ્યા છ તેરાંશને માઇનસ સાત છેદમાં સોળના વ્યસ્ત વડે ગુણો. તો સૌ પ્રથમ માઇનસ સાત છેદમાં સોળનો વ્યસ્ત છે માઇનસ સોળ સપ્તમાંશ. હવે છ તેરાંશને માઇનસ સાત છેદમાં સોળના વ્યસ્ત વડે ગુણીશું, તો છ તેરાંશ ગુણ્યા માઇનસ સાત છેદમાં સોળનો વ્યસ્ત બરાબર છ તેરાંશ ગુણ્યા માઇનસ સોળ સપ્તમાંશ. માટે ઉપરના અંશનો ગુણાકાર અને નીચેના છેદનો ગુણાકાર, તેથી છ ગુણ્યા માઇનસ સોળ છેદમાં તેર ગુણ્યા સાત, જેથી જવાબ થશે માઇનસ છન્નું છેદમાં એકાણું.